શેર બજારમાં જોરદાર કડાકો 1800 પોઈન્ટ સુધી ગગડ્યું સેન્સેક્સ નિફ્ટીમાં પણ 500 પોઈન્ટ ટૂંકાબળું અમેરિકા અને યુરોપની મંદીની ભારતીય બજાર પર સીધી અસર તો રૂપિયો ડોલરની તુલનાએ 60 પૈસા ગગડ્યો 74 રૂપિયા 25 પૈસાની સપાટી પહોંચ્યો રૂપિયો 1.5 વર્ષની સૌથી નીચલી સપાટીએ વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને WHOએ જાહેર કરી મહામારી ભારત આવતા વિદેશી પ્રવાસીઓના વિઝા 15 એપ્રિલ સુધી સ્થગિત ભારતીયોને પણ અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ ન જવા સલાહ દિલ્હી હિંસાને લઈને મોટી કાર્યવાહી PFIના અધ્યક્ષ અને સચિવની કરાઈ ધરપકડ સ્પેશિયલ સેલની ટીમ કરી રહી છે પૂછતાછ કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ શક્તિસિંહ ગોહિલ રેસમાં આગળ પાટીદાર સમાજે સિદ્ધાર્થ પટેલ માટે માંગી ટિકિટ તો કોળી સમાજે પણ અન્યાય થયાનો લગાવ્યો આક્ષેપ રાજકોટની KT ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકનું મૃત્યુ રસી મૂક્યા બાદ આંચકી આવ્યા બાદ થયું મૃત્યુ હાથ ધરાઈ તપાસ અમદાવાદમાં 50,000થી વધુનું ટ્રાન્ઝેક્શન કરનાર 2 લાખ લોકોને નોટિસ હાઈ વેલ્યુના ટ્રાન્ઝેક્શન પર ટેક્સ ચૂકવવા આવકવેરા વિભાગની નોટિસ રાજ્યમાં હજુ પણ માવઠું પડવાની શક્યતા 17-23 માર્ચ દરમિયાન પડી શકે છે કમોસમી વરસાદ ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા